નમસ્કાર, ચોપાટ કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે. અને આજે ચોપાટ કાર્યક્રમમાં ગુજરાતના રાજકારણમાં જે ગરમાગરમ બહસ થઈ છે, એક આંધી ઉઠી છે કે પાસના આગેવાનોને ખરીદવા માટે રાજકીય ખેલ કયા પક્ષ તરફથી કેવી રીતે મંડાયા છે એની ચર્ચા ચોરે અને ચોટે છે. નરેન્દ્ર પટેલ પાસની કોર કમિટીના સભ્ય અને ઉત્તર ગુજરાતના કન્વીનર નરેન્દ્ર પટેલને ખરીદવા માટે વરુણ પટેલે જે સોદાબાજી કરી, ભારતીય જનતા પાર્ટીનો મુખવટો બનીને વરુણ પટેલે નરેન્દ્ર પટેલને ખરીદવા માટે જે ઓફર મૂકી અને એમાંની કેટલીક રકમ પહેલાં આપવા માટેની તૈયારી બતાવી અને બાકીની રકમ સમયે આવે આપવાની વાત કરી, આ ફોન ઉપરની જે વાતચીત બહાર આવી તેનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા. સૌથી પહેલાં નરેન્દ્ર પટેલે જ્યારે આ ઓડિયો ક્લિપ મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તે અંગે નિવેદન આપવા માટે કે બયાન આપવા માટે, ખુલાસો કરવા માટે મો છુપાવતા ફરતા હતા, ત્યારે નરેન્દ્ર પટેલ બિંદાસ રીતે લોકોની વચ્ચે આવીને તેમણે પોતાની વાત રજૂ કરી. એટલું જ નહીં, જે જે લોકોએ તેમને પૈસાની ઓફર કરીને લાલચ આપવાની કોશિશ કરી હતી એ તમામ લોકોની સામે તેમણે ફરિયાદ પણ નોંધાવી છે. હવે એ જ નરેન્દ્ર પટેલ ની સામે તેમની જ ઓડિયો ક્લિપ ફરતી કરવામાં આવી છે, જેમાં નરેન્દ્ર પટેલ પોતે સોદાબાજી કરી રહ્યા હોય, જેમાં કોંગ્રેસનો મુખવટો એ બન્યા હોય એવી આ ઓડિયો ક્લિપ કહેવાતી કથિત ઓડિયો ક્લિપ, જેનું પ્રમાણ હજુ બાકી છે, જેની ઓડિયો ક્લિપ સાથે નરેન્દ્ર પટેલ સંમત છે કે નહીં એ પણ આપણે પૂછીશું. પણ સૌથી પહેલાં આ ઓડિયો ક્લિપ આપણે સાંભળીશું. મહેસાણા જિલ્લા પંચાયત માંથી 70 લાખ રૂપિયા ગ્રાન્ટ આવી હતી. 70 લાખ માંથી 25 લાખ રૂપિયા મહેસાણા તથા ઉત્તર ગુજરાત પાસ કમિટી ને ચૂકવ્યા આ તારીખ, એવું લખ્યું હિસાબમાં. અને ક્યારોપ કરી નરેન્દ્ર પટેલ મહેસાણા મારા નામે લઈ ગયા, બરોબર. નો મારું કીધું આ પૈસા ચૂકવ્યા કોને, એટલે કે પહેલાજીએ, વિચાર પહેલાજી કે કારોબારી ચેરમેન કીધું મોકલાવાનું હોય કારોબારી ચેરમેન પહેલાજી કરીને કડી નાખે એને બોલાયો. એટલે પહેલાજી આલું, પહેલાજી આ તમે 25 લાખ રૂપિયા ચૂકવ્યા અને હિસાબ તમારા જિલ્લા પ્રમુખ ને આપી દીધો, આ તો નરેન્દ્ર પટેલ, ક્યારો પટેલ નરેન્દ્ર પટેલ લખ્યો, મારા ઉપર પક્ષ માંથી આદેશ આવ્યો હતો, પાર્ટી માંથી. હું કોનો? એટલે કે પાર્ટી માંથી આવ્યો, તમારા નોમ થી હું કોમ છે? એટલે કે અમારે તો ઉપર પાર્ટી માંથી પ્રદેશ કોંગ્રેસ માંથી ફોન આવે કે આટલા પૈસા હોય આપી દો, એટલે કે અમારે આપી દેવા પડે. મહિલા સંમેલન ફક્ત એક જ દાતા હતો, ભાવેશભાઈ આમ જે કીધું એ ભાઈ, એને 5-5 લાખ રૂપિયા ખર્ચો રોકડા પૈસા આપી દીધા હતા. પણ અમે જાહેરાત કરી હતી અશોકભાઈ ની, એટલે પેલો કોંગ્રેસ માં હતો અને અમારે કોંગ્રેસ વાળા પૈસા આપવું એવું જાહેરાત નથી કરવી, આપડે સમાજ માં ખરાબ મેસેજ જતા હતા એ વખતે, એટલે આપણે કોંગ્રેસ ના પૈસા ના લઈએ, એટલે પૈસા ના હતા. પણ જાહેરાત કરી હતી આપણે અશોકભાઈ ની, તો ભાઈ અશોકભાઈ ખર્ચો હાલે, અશોકભાઈ બધા પૈસા ચૂકવ્યા, પેલા ભાઈ અશોકભાઈ ને પૈસા આપ્યા છે. કીર્તિસિંહ ઝાલા કોંગ્રેસ ના પ્રમુખ છે, જિલ્લા કોંગ્રેસ પક્ષ ના, એને બીજા 2-3 જણા બેઠા હતા. ભાવેશે મને 10,000 રૂપિયા કાઢીને આપ્યા, હું લઈને નીકળી ગયો. મારે 8 વાગે સુરત પહોંચવાનું, 3 દિવસ અમે સુરત માં સભાઓ કરી, 5 દિવસ સુરત ના પ્રોગ્રામ માં બગડી ગયા મારા. 7મા 8મા દિવસે હું ભાવેશ ના ઓફિસે ગયો. ભાવેશ શું હતું? ભાવેશ કે તું નીકળ્યો તરત જ પેલા કીર્તિસિંહે પૂછ્યું 10,000 સલાહ આપ્યા. ભાવેશ કે હું એમ કીધું ભાઈ સુરત જવું છે અમિત શાહ ના વિરોધ કરવાના પ્રોગ્રામ માં,
એટલે કે દસ એના જોડે નતા પૈસા લગ્યા છે જરા લ્યા, એટલે કીર્તિસિંહ ઝાલા એવું બોલી ગયો કે આ ગયા સોમવારે તો એમને તો જન 25 લાખ રૂપિયા નરેન્દ્રભાઈ ને આપ્યા છે આપડે દિલ્હી એમ જ બિન કે જો એસઆઈને તેસઆઈને એસ આઈ 1 લાખ મહિલાએ ભેગી કરી દીન મુખ્યમંત્રી મહિલા હૈ આનંદી કે સામને કિયાન 5000 પુરુષો ભેગા કરવા હારા પણ 500 મહિલાઓ ભેગી કરવી ખોટી આન તેમ મેં અકેલે આયોજન કિયા 30 લાખ રૂપિયા ખર્ચા હો ગયા 20 લાખ તો મેં ચુકવા દીયા અભી 10 લાખ બાકી હૈ તો અભી મેં શહેર કે આજુબાજુ સે કહાં સે ફાળા કરકે હમ દેને વાલે તો એમ જ ભી કે ના આટલી બધી મહેનત કરીને આટલું બધું કર્યું તારા હવે નહીં ફાળો કરવો નહીં મજૂરી કરવી હું કહી દઉં છું 10 લાખ નું નરેન્દ્રભાઈ આ ઓડિયો નવી ક્લિપ ઓડિયો વાયરલ ક્લિપ થઈ છે અને એમાં તમે 25 લાખ રૂપિયા લીધા હોવાનો ઉલ્લેખ છે. કોંગ્રેસ તરફથી આ પૈસા અપાયા હોવાની વાત પણ કરવામાં આવી છે. નરેન્દ્રભાઈનું શું કહેવું છે આ અંગે? આ પહેલાં તો હું એ લોકોનો પડકાર આપું. ના, પહેલાં હું એ પૂછું કે આ 25 લાખ જૂની નોટો જે ચલની નોટો રદ થઈ છે એમાં મળી હતી કે નવી ચલની નોટોમાં? આ ઓડિયો ક્લિપ જ બોગસ છે. અમારો ખરેખર ઓરિજિનલ વોઇસ નથી. આપ મંતવ્યના દર્શકોને હું વિનંતી કરું છું, આ ઓડિયો ક્લિપનો અતારનો મારો વોઇસ તમે જાતે નિરીક્ષણ કરો કે મારો વોઇસ નથી. એટલે આ ઓડિયો ક્લિપ આમાં કેવું છે કે શરદી થઈ જતી હોય ને ત્યારે અવાજ બદલાઈ જતો હોય છે. મને કશું થયું નથી અત્યારે, એ વખતે નથી થયું ને અત્યારે નથી થયું. શરદી થતી હોય એટલે અવાજ બદલાય એવું નથી, મારો અવાજ એ જ છે એટલે મારી નથી. હું એમને પડકાર આપું છું કે ભાઈ જ્યારે બી તમે આ મહિલા સંમેલનની વાત કરી છે આ ઓડિયો ક્લિપમાં, મહિલા સંમેલન કરે આજે 14 મહિના થઈ ગયા છે, તો આ ઓડિયો ક્લિપ એ વખતની હોય, અમિત શાહના સુરતના પ્રોગ્રામ વખતની હોય, તો 14 મહિના શું તમે કાશ્મીરમાં સંતાઈ ગયા હતા? કેમ પ્રસ્તુત ના કરી? કેમ સમાજને ના બતાવી? કેમ મંતવ્યના દર્શકોને ના બતાવી? અને આજે જ બતાવી. તો આ ઓડિયો તમારો નથી, આ ફોનની અંદર અવાજ તમારો નથી એમ દાવા સાથે નરેન્દ્રભાઈ કહે છે. તો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ આપવા માટે નરેન્દ્રભાઈ તૈયાર છે? હું કોઈ પણ ટેસ્ટ આપવા, મારા સમાજની છબી સુધારવા માટે, સમાજ માટે કોઈ પણ વસ્તુ કરવા તૈયાર છું. જી, કોણ લાગે છે આની પાછળ? કાવતરા પાછળ નરેન્દ્રભાઈને કે પાસના આગેવાનો કે પાટીદાર સમાજને બદનામ કરવા માટે કોની સાજિશ છે? પાટીદાર સમાજના જ કેટલાક તત્વોની છે એ તો આપણે, કે બીજા કોઈ રાજકીય પક્ષો? ચોક્કસ કહી દઉં, આની ચૂંટણી સુધી ભાજપને જીતાડવાની અને ભાજપને મદદ કરવા માટેની એક સોપારી હોય એવું લાગી રહ્યું છે. અને ચોક્કસ વરુણ પટેલની પણ આ સાજિશ હોય એવું મને લાગી રહ્યું. વરુણ પટેલે ક્યારે તમારો સંપર્ક કરવાની કોશિશ કરી? કારણ કે ઓડિયો ક્લિપ વાયરલ થઈ, આ ઓડિયો ક્લિપ નંબર 1 જ્યારે ઓન એર થઈ અને ટીવી મીડિયામાં આવી એ પછી વરુણે તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો? ના, મારો કોઈ પ્રયાસ નથી કર્યો આ ક્લિપ વાયરલ થયા પછી. જી, પાટીદાર સમાજના જે શહીદો થયા છે, જે શહીદ થયા છે યુવાનો, નરેન્દ્રભાઈ આખરે ટાસ્ક આપણી જે માગણી હતી કે એમને વળતર ચૂકવાય અને 20 લાખ રૂપિયા વળતર ચૂકવાયા એ પછી પણ હવે મંદુક ક્યાં રહી છે? મંદુકનો પ્રશ્ન નથી. આમાં એ વાત એવી છે કે આ લોકોએ 35 લાખની આપણે માગણી કરી હતી, 35 લાખ આપવાની વાત કરી હતી. અને ગઈકાલે મારા મહેસાણામાં અમારા શહીદોને ફક્ત 20 લાખ રૂપિયા આપ્યા, 15 લાખની લોલીપોપ આપી. એટલે ખરેખર પાટીદાર સમાજ માટે અન્યાયની વસ્તુ છે. નોકરીની વાત કરી હતી તો આજે જે વખતે સમાજની મિટિંગ થઈ સરકાર સાથે એના આજે એક મારા અંદાજ પ્રમાણે 1 મહિનો થવા આવ્યો. ખરેખર એમને આપવી હતી તો થોડા દિવસમાં આપવી નહીં, જ્યારે આચારસંહિતા લાગી એના જ દિવસે આપી. અને હવે એવું કહેશે કે ભાઈ આચારસંહિતા આવી એટલે ચૂંટણી પછી. એટલે આ શું કહેવા માગો? સમાજ કંઈ ગાંડો છે? સમાજને બધી સમજણ પડે છે, સમાજને ડફોળ બનાવવાનું બંધ કરવું જોઈએ. હવે પાટીદાર સમાજમાં શું રિએક્શન તમને જાણવા મળ્યા છે? આ ઓડિયો ક્લિપ આવ્યા પછી તમને કોઈ પ્રતિક્રિયા જાણવા મળી હોય? સમાજના કોઈ આગેવાનોએ ફોન કર્યો હોય? શું જાણવા મળ્યું? મારા સમાજને મારા ઉપર પૂરો વિશ્વાસ છે, મને પણ મારા સમાજ ઉપર પૂરો વિશ્વાસ છે. મારો સમાજ હંમેશના માટે, કેમ કે હું સાચો છું એટલે મારી પડખે ઊભો રહેશે એ મને વિશ્વાસ છે.
પાસના પૂર્વ આગેવાન અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયેલા રેશમાબેન પટેલ આપણી સાથે ઉપસ્થિત છે. પૂર્વ શબ્દ લગાવવો પડશે, કારણ કે હવે બે જ રહ્યા છે, એક પૂર્વ રહ્યા છે પાસમાં અને એક અભૂતપૂર્વ રહ્યા છે. અભૂતપૂર્વ આપણી બાજુમાં છે નરેન્દ્રભાઈ અને આ પૂર્વ છો રેશમાબેન. જે ઓડિયો ક્લિપ એક પછી એક બહાર આવતી જાય છે, ફાઈવ સ્ટાર હોટેલમાં હાર્દિક પટેલ રાહુલ ગાંધીને મળવા ગયો કે નહીં એનો વિડીયો વાયરલ થાય છે. આસાનીથી આ મીડિયા પાસે આવે એ વાતમાં માલ નથી, બધા જાણે છે આ પ્લાન થયો છે, પોલીસ અધિકારી દ્વારા થયો કે હોટેલના માલિક દ્વારા થયો એ પ્રશ્ન છે. આ એક સાજીશ દેખાતી નથી તમને પોતાને? જો અહીંયા હું તમને એવું કહીશ કે કોઈ વસ્તુને સાજીશ માની લેવી એ તો ભૂલ ભરેલું છે. પોલીસને કેમ રસ પડ્યો કે મીડિયાને પ્લાન્ટ કરો, પ્લાન્ટ આ કરવામાં આવ્યો? પૂરા પાટીદાર સમાજ વન બાય વન છે કે ભાઈ બોલે ત્યારે મારે એવો છે. રેશમાબેન, હાર્દિક કોઈ આતંકવાદી ને મળવા નથી ગયો. નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ એક મિનિટ. રેશમાબેન, આપણે સ્ત્રીદાક્ષિણ્ય સાચવવાનું, મહિલાઓનું માન રાખવાનું. સ્ત્રીદાક્ષિણ્ય કે હવે તો એમને પણ બોલવાનો અધિકાર છે. પછી તમને જે કેવું છે આપ કહેજો. જી, હું અહીંયા એવું કહેવા માંગુ છું કે અમે પણ કહીએ છીએ, દરમિયાન અમે ફોન લાઈન ઓપન કરીએ છીએ. ડેફિનેટલી અમે ગુજરાતની જનતા સવાલ પૂછે, કારણ કે એક બાજુ આપણી સાથે નરેન્દ્રભાઈ પટેલ છે કે જેમને ઓડિયો ક્લિપ જેમની સતત બે વાર આવી, 10 લાખ રૂપિયા એમને આપવામાં આવ્યા હતા, જે એમને નકાર્યા, પોલીસ ફરિયાદ કરી. રેશમાબેન પટેલ એમને પાટીદાર સમાજનું હિત કહીને તેમણે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી. વરુણ પટેલ હમણાં કદાચ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે, વરુણ પટેલનો કોઈ અતો પત્તો નથી. ના ના, ઈટીવીમાં હમણાં જ એમણે લાઈવ બાઇટ આપેલી છે, એટલે હું એવું તો ના કહી શકું. સતત એ કંઈક ફોન પર અવેલેબલ નથી હતા, એટલે કોન્ટેક્ટમાં નહીં હશે. બાકી વીટીવીમાં હમણાં જ આવેલા. અહીંયા મારો કહેવાનો મતલબ એમ છે કે તમે જે ભાઈ કીધું આતંકવાદીને નતા મળ્યા, અમે પણ કહીએ છીએ કે આતંકવાદી નહીં મળ્યા ભાઈ, રાહુલ ગાંધીને મળ્યા છીએ, કોંગ્રેસના એ ઉપાધ્યક્ષને મળ્યા છીએ. પ્રોબ્લેમ એ છે કે સમાજના માથા ઉપર રાજનીતિ શા માટે? સવાલ ત્યાં જ આવે. રાજનીતિ તો હું કરી રહી છું, કરવાનો બધાને અધિકાર છે, પણ કહેવાનો મતલબ કે જે આંદોલનનો કન્ટેન હતો, આંદોલનનું જે પરિણામ હતું અને આંદોલનની જે દિશા હતી, આ દિશા ભટકી ગયું છે. છતાં પણ આંદોલન જવાબદાર છે આના માટે? દિશા ભટકી ગઈ છે અને દિશા કમલમ સુધી પહોંચી ગઈ છે. કોણ જવાબદાર છે? કમલમ સુધી દિશા પહોંચેલી છે સમાજ જાણે છે, અને ખુલીને ગયેલા છીએ. આપણે ચર્ચા તો ઘણી લાંબી ચાલશે, આગળ પણ ચાલશે, આપણે વાત કરતા રહીશું. લગ્નભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ ચેનલ માં. હાજી, આપ ક્યાંથી બોલો છો લગ્નભાઈ? હું અમદાવાદ થી બોલું છું સાહેબ. હા લગ્નભાઈ, આપણે સવાલ કોને પૂછવો છે? ષડયંત્ર ખોટું કે સાચું એ કેવી રીતે ખબર પડી? હા નરેન્દ્રભાઈ, આપને સવાલ પૂછવામાં આવે છે, આપને સવાલ પૂછવામાં આવે છે કે તમે કેવી રીતે દાવા સાથે કહી શકો કે આ ષડયંત્ર છે ને આ ખોટી ક્લિપ છે? આ મારો વોઇસ નથી, આવી કોઈ હું વાત કરેલી નથી, અને જો મારો વોઇસ હોય તો આપ સાબિત કરી બતાવો. તો 4 મહિના જૂની છે એમ કેવી રીતે કહો છો આપ? એમાં ઉલ્લેખ કરેલો છે ને મહિલા સંમેલનનો, અમિત શાહના સંમેલનનો, એના આધારે હું કહી શકું. ઓકે ઓકે ઓકે. તો રેશમાબેન, વિડીયો ક્લિપ એવી તો કઈ જરૂર પડી કે પોલીસ આતંકવાદીઓને શોધી નથી શકતી હતી, ઘરફોડ ચોરીઓ આટલી બધી થાય છે, ચોરોને શોધી શકતી નથી, અને હાર્દિક પટેલ રાહુલ ગાંધીને મળવા જાય, એ વિડીયો ક્લિપ વાયરલ કરી લે, બહુ ઝડપથી મીડિયાને સ્પોન્સર કરે. સામાન્ય રીતે એક ખિસ્સા કાતરુંનો ચહેરો પણ છુપાવતી હોય છે પોલીસ. અહીં આગળ વિડીયો ક્લિપ આખી આખી મીડિયાને પ્લાન્ટ કરવામાં આવે, કોના ઈશારે? અહીંયા હું કોઈનો ઈશારો નથી કીધી. સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી ફૂટેજ લાગેલા હોય છે, અને જ્યારે પણ અરવિંદભાઈ, એક અરવિંદભાઈ, આપણે આપણે પૂરી વાત નહીં કરવા મળે, કેમ કે દર્શકોનો ધસારો છે, દર્શકો બહુ સવાલ પૂછવા માંગે છે. અરવિંદભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ ચેનલમાં. હા, હું અરવિંદભાઈ બોલું છું. મારે નરેન્દ્રભાઈ પટેલને ફોન પ્રશ્ન પૂછવો છે. ક્યાંથી બોલો છો આપ? અમદાવાદથી. હા, આપ પૂછો અરવિંદભાઈ, આપ શું સવાલ પૂછવા માંગો છો? હું નરેન્દ્રભાઈને પ્રશ્ન પૂછું છું
હા એ સાંભળી રહ્યા છે, સ્ટુડિયોમાં અવેલેબલ છે, આપનો અવાજ સાંભળે છે. તમે બધા આ પાટીદાર ને જને આમાં બેવકૂફ મને એવું નહીં લાગતું, કોઈ કોંગ્રેસ નો ખાનગી મળે છે, તમે તમારા અવાજ ને કેમ સ્વીકારતા નથી અને તમે કોંગ્રેસમાં જાહેર માં પાસાબેન શા માટે કરો છો? ભીખાભાઈ સવાલ પૂછાય, આપે આપને એ રીતે જવાબ આપવાનો છે, આપ જવાબ આપો. દર્શકને મારે એવું કહેવું છે કે આ મારો વોઇસ નથી. વરુણભાઈએ જે મારી સાથે જે કર્યું છે એ હું ફક્ત 2.5-3 કલાકમાં અમારા સમાજ સમક્ષ રજૂ કરી દીધેલું છે. આ જે ઓડિયો ક્લિપ હોય એ જૂની હોય, અને પહેલી જે વરુણભાઈ વાળી હતી ઓડિયો ક્લિપ પહેલી હતી, એ વાત આખી અલગ હતી ને આ બીજી ક્લિપ છે. એક હેમંતભાઈ દર્શક આપણી સાથે જોડાઈ ગયા છે. હેમંતભાઈ આપનું સ્વાગત છે. ક્યાંથી બોલો છો હેમંતભાઈ આપ? આપનો અવાજ સાંભળી રહ્યા છે, આપ પૂછો. જય સરદાર ભાઈ, જય સરદાર. બોલો ભાઈ. હા બોલો ને ભાઈ, સાંભળું છું. ભાઈ હું પાટીદાર માં ભેગી હતી, અત્યારે ભેગી છું, પણ જે આંદોલન હતું એ આંદોલન માં હું નથી, એટલા માટે કે કોંગ્રેસ તરફ જઈ રહ્યું છે. અત્યારે માને કે વિદેશમાં બેન ભટકી ગયા છે એમ કેવું છે? ના ના, મારા વીરાવ તમારા જોડે જ છું, અને આજ પણ હું વિસાવદરમાં હું રહેલી પણ છું, હું ત્યાં 2-3 વર્ષ રહેલી છું, એટલે વિસાવદરની ભૂમિ જોડે મારી પણ લાગણીઓ જોડાયેલી છે. અને નરેન્દ્રભાઈની ભાષા બોલો છો, અને તમે જે ભાઈ કહી રહ્યા છો કે મેં શું કરી ના, મેં કંઈ નથી કર્યું, મેં સચ્ચાઈ સામે લાવી છે. એક જીતુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જીતુભાઈ આપનું સ્વાગત છે. હેલો. હા જીતુભાઈ, ક્યાંથી બોલો છો આપ? રાણીપ. ક્યાંથી? રાણીપ. હા હા, જીતુભાઈ શું સવાલ છે પૂછી શકો છો આપ? શહીદોના પરિવાર ને પણ કઈક જરૂરિયાત હોય છે, એની માંગણીઓ અને એના ઉપર જે પણ દમનો થયા છે એ જાણવું પણ જરૂરી હોય છે. જયારે 26 તારીખ ની બેઠક માં આ તમામ વસ્તુઓ પૂર્ણ થાય છે ભાઈ, તો પછી હું શા માટે કોંગ્રેસ માટે આંદોલન કરું? રેશ્માબેન, સવાલ એ ઉઠે છે કે જિંદગીને થોડા લાખ રૂપિયાથી તોલી શકાશે? જરાય નહીં. આજે હું એ જ કહેવા માંગુ છું, ઘણી બધી વાર મને 35 લાખ રૂપિયાની વાત થઈ હતી અને 20 લાખ રૂપિયા ચૂકવાયા, 15 લાખ રૂપિયા ઓછા પાયા, જે સમાધાનની ભૂમિકા હોય છે ત્યારે 35 અને બીજા 4 લાખ રૂપિયા તો એમને આપી દીધા હતા, રાઈટ? એટલે હજી પણ હું માનું છું કે ચલો જે ડિમાન્ડ મૂકી હતી, અને એ ડિમાન્ડ પણ શહીદો એ તો માંગ્યા જ નથી, એ ડિમાન્ડ આપણા કમિટી તરફ સંસ્થાઓ તરફથી મૂકવામાં આવી હતી, સંસ્થાઓ તરફથી મૂકવામાં આવી હતી, અને આજે જે પણ મળ્યું છે એ શહીદોના પરિવારને જે કહેવાય છે કે આગળનું જીવન ધપાવવા માટેનું મળ્યું છે. સહારો તો નથી જ મળ્યો, પરંતુ જે પ્રેક્ટિકલ ટૂલ્સ જોતા હોય જીવન જરૂરિયાત માટે, પૈસા વગર આજ નથી થતું. હું આજ શહીદોના ઘરે જઈશ, ખાલી હાથે જઈશ, બે સારા શબ્દો બોલીને આવીશ, એનાથી પરિવાર જીવી નહીં જશે, એનાથી પરિવારનું દુઃખ ઓછું નહીં થઈ જાય. આપણી સાથે લેતીભાઈ આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. હા, નરેન્દ્રભાઈ જોડે વાત કરવા માંગુ. હા, પૂછી શકો છો સવાલ આપ. નરેન્દ્રભાઈ બોલો.
આપ સવાલ પૂછો સીધો, એ આપનો અવાજ સાંભળી રહ્યા છે. બોલો બોલો. ઓકે, તમારે શું કહેવાય, તમે આ તો શું કહેવાય 10 લાખ નકાર્યા ને, હા, એટલા માટે આ ભાજપ વાળા બધા તમારી પાછળ પડ્યા છે. બહાર કાઢી છે બરોબર છે, હું તમારે સમર્થન માં છું અને આખી ગુજરાત જનતા જાણે છે કે આ ભાજપ સરકાર આવી કરી રહી છે. બધું તમારા જેવાનો સાથ ને સહકાર હશે તો નરેન્દ્ર પટેલ સમાજ માટે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર યુદ્ધ લડવા પણ તૈયાર છે સમાજ માટે. મજાવાળી વાત કહી દીધી. અને વેરી ગુડ છે, કાંઠે બહુ ભરાઈ ગયેલું છે, હજુ ગુજરાતમાં અમુક જગ્યાએ હશે. પૈસા ઓછા મળ્યા છે, 15 લાખ ઓછા મળ્યા છે, એવા અપવાદ સ્વીકારશો કદાચ. એટલે આપણે સમાધિ વાત કરીએ છીએ અને એક મહિલા તરીકે દિલ ખોલીને આપ કહેશો હા કે ના, આમાં શું પાટાપિંડી કર્યા વગર જવાબ આપો? પાટાપિંડી કરવાનો સવાલ નથી ભાઈ, એક વસ્તુ સંસ્થાઓએ લાગણીથી આપ્યા છે અને પરિવારજનોએ લાગણીથી સ્વીકાર્યા છે, તો સંસ્થા અને પરિવારને કંઈ પ્રોબ્લેમ નથી બરાબર. તો પછી આપણે કોણ કહેવાવાળા કે તમે 10 ઓછા આપ્યા અને તમે 20 ઓછા આપ્યા? 100% હજી પણ સંસ્થાઓએ કે સરકારશ્રીના નેતાઓએ કે કોઈ એવું નથી કીધું કે હવે અમે તમારી સહાય નહીં કરીશું, હજી પણ એમના જોડે છે. કેટલા સમય પછી આપવામાં આવ્યા છે આ પૈસા? એટલે કઈ ભીખનો ટુકડો નથી આપવામાં આવ્યો, જે કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું એ પ્રમાણે પૈસા ભાય છે. સંસ્થાઓ એક મહિનાથી નથી આવી, સંસ્થાઓ જે સંસ્થાઓ વાળાને લાગણી હોય તો અમારા શહીદો 2 વર્ષ પહેલા શહીદ થયેલા છે, ઉદ્ભવભાઈ એક દશક જોડાયા છે. સવાલ એ છે કોઈએ પોતાના ખિસ્સામાંથી પૈસા આપ્યા નથી કે કોઈની તિજોરીમાંથી નથી આપ્યા, સમાજની તિજોરીમાંથી. એક ઉદ્ભવભાઈ, ઉદ્ભવભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ઉદ્ભવભાઈ આપનું સ્વાગત છે. હલો, હલો, હા ઉદ્ભવભાઈ આપનું સ્વાગત છે. ક્યાંથી બોલો છો આપ ઉદ્ભવભાઈ અને કોને સવાલ પૂછો? હાજી, રામનાથ પંચવાલ. કોને સવાલ પૂછવા માંગો છો ઉદ્ભવભાઈ? હૃદય પરિવર્તન સમજાવ્યું નહીં, કેટલી બધી વાર આ સવાલો ના જવાબ. કેટલાક ના ભાઈ સમજવા માટે દ્રષ્ટિકોણ જોઈએ, સમજવા માટે હકીકત ખબર હોવી જોઈએ. આ તો કેવું છે કે ટીવીમાં પૈસા એ બી જોઈએ ને સમજવા માટે. ટીવીમાં પૈસાની લેતી-દેતીમાં તમે હોશિયાર છો ભાઈ, મારા મોઢાથી ના બોલાવો. એટલે બેટર ઈ છે કે સમાજના હિતમાં શું મળે છે એની વાત કરો, કોંગ્રેસનું હિત પછી કરો. આમાં ભલાઈ છે ને, મારા જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે હું એમાં ના નથી કહેતી, એ લોકો અધૂરું અધૂરું જાણી અને પૂછી રહ્યા છે. સમજો, આજે જેને આટલા બધા મીડિયા સમક્ષ મેં રજૂઆતો કરી, છતાં પણ ભાઈના સંતોષ માટે કહી દઉં છું કે ભાઈ હું પાસમાં આંદોલન લઈને જોડાયેલી હતી. આંદોલનનું એક પરિણામ હતું. આજે મેં ફોન લાઈન જયારે હું એકલી હતી ત્યારે પણ ઓપન કરવાની પરમિશન આપી હતી અને હું હંમેશા જવાબ દેવા તૈયાર છું. હું તો માણસો વચ્ચે જઈને જવાબ દેવા તૈયાર છું. કહેવાનો મતલબ કે જે ભાઈ સવાલ પૂછી રહ્યા છે એ મારા ભાઈને હજી અડધી વાત ખબર નથી. મને ક્વેશ્ચન કરે છે તમે પાસમાં હતા શું કામ જતા રહ્યા? તો ભાઈ આપણી માંગણીઓ પૂર્ણ થઈ ગઈ છે, 26 તારીખે સરકારશ્રી દ્વારા આપણી માંગણીઓ પૂર્ણ થઈ ગઈ છે. જવાબદારો સામે એક્શન લેવાય. ચોક્કસ રીતે એમની કમિટી રચવામાં આવી છે. જવાબદાર સામે પગલા લેવાની માંગ ઓફિશિયલી 8 તારીખે થઈ છે. રાજ્યસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે ભાજપનું સ્ટેન્ડ પહેલેથી રહેલું છે ભાઈ કે અમે ઓબીસી આરક્ષણ બંધારણ નહીં.
તો એનો મતલબ એવો છે કે કોંગ્રેસને જીતાડી દેવાનું? આંદોલન આજ પણ કરો, ઇલેક્શન પછી પણ કરો, પણ તમે એની દિશા ચોક્કસ રાખો. તમે કોંગ્રેસ તરફી જાઓ છો તો શું તમારે ભાજપ જીતાડવી છે? એવા આંદોલન ચોક્કસ રીતે, હવે તો કાર્યકર્તા તરીકે તો જીતાડીશું ને ચોક્કસ રીતે, પણ જો આંદોલન સીધી દિશામાં ચાલે જીતશે પણ ખરા, કારણ કે એ તો ઇલેક્શન પણ લડશે. ઇલેક્શન લડવું કે ન લડવું એ પાર્ટી ડિસાઈડ કરશે, પણ હા, ઇલેક્શન લડવાનું કહેશે તો ચોક્કસ લડીશ. અને આ તો હું પાર્ટીમાં નથી, પહેલાનું ફાઇનલ છે એમ લોકો કહે છે, અને લોકો રેશ્માબેન ઓળખે છે ત્યાં સુધી લોકો એમ પણ કહે છે કે રેશ્માબેન એટલા ભોળા પણ નથી કે સહજ રીતે કોઈ પાર્ટીમાં જોડાઈ જાય વિધાઉટ કમિટમેન્ટ. જો કમિટમેન્ટ ના હોય કોઈ પણ જગ્યાએ, અને કમિટમેન્ટ તમે એવું માનતા હોય કે કમિટમેન્ટ થઈ ગઈ એટલે પૂર્ણ થઈ ગયું, કિરણભાઈ જોડાયા છે, બહુ હળવાશ છીલો, અને આપ ઇલેક્શન લડો જીતો એવી શુભકામનાઓ સાથે કિરણભાઈ સાથે આપણે ચર્ચા કરીશું. કિરણભાઈ આપનું સ્વાગત છે. હેલો કિરણભાઈ, આપનું સ્વાગત છે. ક્યાંથી બોલો છો આપ? હેલો, હું તમને સવાલ પૂછવા માંગુ છું. હાજી હાજી, હું કિરણ પટેલ સાબરમતીથી બોલું છું. કિરણભાઈ સવાલ પૂછી શકો છો આપ. થેન્ક યુ. રેશ્માબેન બોલો ભાઈ. હાજી, હું સાબરમતી. હા બોલો. સાબરમતી થી બોલું છું. બોલો ભાઈ. મેં એવા ન્યૂઝ પણ સાંભળ્યા છે કે રેશ્માબેન સાબરમતી થી લડવાના છે. બરોબર છે એવા? હા, હું રેશ્માબેન ને એવું બધું, તમે એવું કહો છો અમારી જોડે જ્ઞાન નથી, અને એવું કહો છો, તમને ખબર છે તમે આ બધું શું કર્યું છે? તમે એવું કહો છો કે હું ભાજપ જોડે જોડાઈ ગઈ, પણ ભાજપ જોડે જોડાઈ ને તમે શું કર્યું? શું મને બધાને ન્યાય અપાઈ દીધો? જે લોકોને ત્યાં બધાના રાણીપમાં તમારા, તમે જે જગ્યાએ રહો છો ત્યાં કેટલા લોકોને માર્યા હતા? કોના પોલીસ વાળા ઉપર કેસ થયો? પેલો જેલમાં જે આપણો માણસ, આપણો ભાઈ મરી ગયો, એ માણસને શું થયું? એ છોકરાને એક મિનિટ હું બોલું પછી બોલજો. મેડમ, અને તમે હવે અત્યારે ભાજપ જોડે જોડાઈ ગયા, એટલે હવે અમારે શું કરવાનું? પહેલા અમે તમારી પાછળ હતા, એટલે હવે તમે ભાજપમાં જોડાઈ જાઓ, પછી કાલ ઉઠીને તમે કોઈ પણ વસ્તુ, ભાઈ કઈ પણ વસ્તુ બનતી હોય છે તો પરિણામ મેળવવા માટે હોય છે. તમારો આગેવાનો છો કે તમે, કે તમે શું કરો છો આવીને સમાજને? ભાઈની લાગણી પણ સમજી શકું છું, ભાઈનું દુઃખ પણ સમજી શકું છું, અને એ દુઃખ આજ પણ મારામાં છે. મારા મતદાર છે, નહીં મારા મતદાર નહીં પણ મારા ભાઈ છે એ માનું છું હું ચોક્કસ, અને મતદાર બનશે તો એને જેમાં મત આપો એમાં આપી શકે છે. મારો કહેવાનો મતલબ કે કઈ પણ વસ્તુ બનતી હોય છે પરિણામ માટે બનતી હોય છે ભાઈ, આંદોલનો બનતા હોય છે તો પરિણામ માટે, જ્યારે પરિણામ જ ભટકી જાય છે, એની દિશા ભટકી જાય છે, તો એવા આંદોલનમાં હું ભાગીદાર રહેવા નથી માંગતી. જેને કોંગ્રેસને જીતાડવું છે કોંગ્રેસને જીતાડી શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસેથી, સરકારશ્રી પાસેથી જેટલી પણ માંગણીઓ આપણે રજૂ કરેલી હતી, એ માંગણીઓમાંથી મોટા ભાગની માંગણીઓ સંતોષાઈ ગઈ છે. મને બહુ દુઃખ થાય છે કે જે સમાજના મંચ ઉપર અભયભાઈ જોડાઈ ગયા છે. અભયભાઈ આપનું સ્વાગત છે. હાજી, ક્યાંથી બોલો છો? મારો સવાલ કરવો છે. હાજી બોલો ભાઈ. સર, જે કોંગ્રેસ ને આખું ભારત તરછોડી રહ્યું છે, તે કોંગ્રેસ ને, કોંગ્રેસ ગુજરાત નું શું ભલું કરશે, તમને વિશ્વાસ છે? ભાઈ, કોંગ્રેસ ની કોઈ વાત નથી મારી પાસે, હું કદી કોંગ્રેસ ની કોઈ વાત કરી નથી, હું સમાજ કારણ માટે, સમાજ સેવા માટે. આંદોલન સાચું છે, અમે આંદોલન ના વિરોધ નથી, પણ મતલબમાં અમારો કહેવાનો કે જે કોંગ્રેસ આખું ભારત છોડી રહ્યું છે, એને શું આપણા ગુજરાત ની કારોબાર આપવાથી શું આપણું ભલું થશે? મિત્ર, પહેલા જ તમને વાત કરી કે કોંગ્રેસની મારા જોડે કોઈ પાર્ટીની વાત નથી, હું કદી કોઈ પણ મંચ ઉપર ભાજપ યા કોંગ્રેસની કોઈ વાત નથી કે રહી, કરવાનો બી નથી, સમજી લો. હું તો સમાજકારણનો કોઈ બી પ્રશ્ન હોય, હું છેલ્લા 20 વર્ષથી મારા મહેસાણાના લોકલ પાટીદાર સમાજમાં પણ સમાજનો પ્રમુખ હતો અને સમાજ સેવા કરતો આવ્યો. એક ભાનુભાઈ દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ભાનુભાઈ આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. થેન્ક યુ સર. માનુભાઈ ક્યાંથી બોલો છો આપ? હું અમદાવાદ હીરાવાળી થી બોલું છું. ભાનુભાઈ કોને સવાલ પૂછવા માંગો છો આપ? હું રેશ્માબેન ને સવાલ કરવા માંગુ છું. આપ સવાલ પૂછો, રેશ્માબેન સાંભળી રહ્યા છે આપનો. જી બોલો ભાઈ. હેલો. હા બોલો ભાઈ, આપ સવાલ પૂછી શકો છો. હેલો બોલો ભાઈ. તમે પાટીદારો ને આયોગ મળી ગયો છે,
પાટીદારોની માંગણીઓ પૂરી થઈ છે, શહીદ પરિવાર માટેની સહાયની વાત હતી એ પણ પૂર્ણ થઈ છે, એમના ઉપર જે પણ દમનકારીઓ છે એમના માટેની જે કમિશન છે એમની રચના થઈ ચૂકી છે, જે પણ વસ્તુ આપણે લખીને આપી હતી ભાઈ એ તમામ વસ્તુ પૂર્ણ થાય છે. વાત આવે છે ઓબીસી આરક્ષણની, તો આંદોલન ભાઈ ઓબીસી આરક્ષણ માટેનું હતું, કોંગ્રેસને જીતાડવા માટેનું નહીં. આ વસ્તુ તમારે સમજવી પડશે. તમે જો એમ જ કહેતા હોય કે આંદોલન કરો છો એટલે આંદોલનમાં જ રહેવું જોઈએ, પણ ના ચાલે ભાઈ. જ્યારે અમને ખબર પડી જાય છે કે સમાજને ગેરમાર્ગે દોરી અને કોંગ્રેસનું કામ કરવાના ષડયંત્રો થઈ રહ્યા છે, ત્યારે હું એ પાપની ભાગીદાર બનવા નથી માંગતી. સમાજ માટે કામ કરીએ છીએ, તો હું ભારતીય જનતા પાર્ટીમાં પણ એટલા માટે જોડાયા છે કે એણે માંગણીઓ સ્વીકારી છે. પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીમાં હતા અને આજ પણ ફરી પાછા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. એમાં મને કોઈ એવું નથી લાગતું કે મેં ખોટું કર્યું છે. મિશન પાટીદાર સમાજ સાથે જોડાયા છે રેશમાબેન, કે સમાજની માંગણીઓ ઉકેલાઈ ગઈ છે. નરેન્દ્રભાઈ આપ આ વાત સાથે સંમત છો? બિલકુલ ઉકેલાઈ નથી. સમાજની અમારા આંદોલનની પહેલી જ માંગણી અનામતની હતી. આ જ્યારે મિટિંગ મળી એક મહિના પહેલાં, એમાં અનામતની તો બિલકુલ ચર્ચા જ નથી થઈ. પોલીસ દમનની માગણી હતી, હવે આચારસંહિતા આવી ગઈ છે, હજુ સુધી કોઈ તપાસ ચાલુ નથી કરી. 35 લાખ રૂપિયાની વાત હતી તો 20 લાખ રૂપિયા કાલે મહેસાણામાં આપ્યા છે. સમજી લો તો બિલકુલ આ લોકો શહીદોને નોકરીની વાત હતી એના પરિવારના, તો કાલે જ આ લોકો આવ્યા છે, હવે નોકરી લેવાની વાત કરે છે. આચારસંહિતા આવી ગઈ ભાઈ, પત્યા પછી અમે નોકરી લઈશું. એટલે માત્રમાં માત્ર આ ઠાલા વચનો હોય એવું મને લાગે. ઠીક છે, તમે જે વાત કરી રહ્યા છો નરેન્દ્રભાઈ, મને એક વસ્તુ જવાબ આપો કે તમે અત્યારે આંદોલન ચલાવી રહ્યા છો, ચલો આંદોલન 100% સાચું, કયું પરિણામ તમને જોઈએ છે, કોણ તમારું પરિણામ આપશે? મને આ વાતનો જવાબ આપો. રેશમાબેન આ એ સવાલ, અમારા સમાજની તાકાત હશે, અમારા સમાજમાં વરુણભાઈ તો સરકારે અમારો પરિણામ આપવું જ પડશે. ના આપ નહીં, નહીં ખોટા ઝટકા મારવાની કશું ના થાય. માંગો 26 તારીખે અમને પૂર્ણ થઈ છે, મને સંતોષ છે. મને મને એમની પાસેથી જવાબ જોઈએ, ના ચાલે. આ મંચ ઉપરથી સમાજને રેશમાબેન જવાબ જોઈએ, ખુલ્લા મંચ ઉપર અમારા ઉત્તર ગુજરાતના મહેસાણામાં 50,000 પાટીદારો કાલ સવારે ભેગા કરી આપું અને 50,000 પાટીદારોનો મંતવ્ય જાણો કે તમે સાચા છો કે અમારા પાટીદાર સમાજ સાચો છે. મંચ ઉપરથી કયો કે આટલું વર્ષ સરકારે આપ્યું છે, માણસો ભેગા કરવા માટે આંદોલન નથી. સમાજને મંચ ઉપરથી આજ પણ ગુમરાહ કરવામાં આવે છે કે આંદોલનમાં ઓબીસી નથી મળ્યું. કોંગ્રેસમાં કોણ કોને પૂછશે એ દરેક ઉપર છોડી દે છે. અત્યારે તો દર્શકોને અને પાટીદાર સમાજને અને સૌને એક એક વાક્ય બોલે છે, મારા આરા છેતરી ગયા. કોણ છેતરી ગયું એ અત્યાર છે. રહી ચર્ચાનું સમાપન કરીએ છીએ. કાર્યક્રમ મંતવ્ય ન્યૂઝમાં પરિપૂર્ણ કરીએ છીએ. વધુ એક નવા કાર્યક્રમ સાથે ચોપાટમાં આપણે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.